जय स्वामीनारायण। हूँ धर्मिष्ठा गोहिल, श्री स्वामीनारायण हाईस्कूल सेक्टर 23 गांधीनगर। आप सब बाळ दोस्तोनું स्वागत करू छू। मित्रों, आज આપણે सामाजिक विज्ञान विषय में भूगोल विभाग में प्रकरण नंबर 11 जल संसाधन विषय विस्तृत माहिती प्राप्त करीशू। मित्रों, प्रथम लेक्चर में આપણે जल संसाधन विषय, જળનું મહત્વ, જળ સ્ત્રોતના મુખ્ય પ્રકારો, જળ સંસાધનો અને તેનો ઉપયોગ કેવી રીતે કરીશું તેના વિશે માહિતી પ્રાપ્ત કરી હતી, તેમજ બહુહેતુક યોજનાઓ અને ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર અને અન્ય યોજનાઓ દ્વારા સિંચાઈનું મહત્વ અને સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે વિસ્તૃત માહિતી આપણે પ્રાપ્ત કરી હતી। મિત્રો, આજે આપણે આગળ જળ સંકટ, જે દેશમાં પાણીની ઘટતી જતી ઉપલબ્ધતા એ દિવસે અને દિવસે ગંભીર સમસ્યા ઊભી કરી છે, જેના થકી જળ સંકટની સમસ્યા સર્જાય છે, તો તેના વિશે મિત્રો આજે આપણે વિશેષ માહિતી પ્રાપ્ત કરીશું। આમ, જળ એ પ્રકૃતિએ આપેલ અણમોલ ભેટ છે, જેનો સીધો સંબંધ સમગ્ર જીવસૃષ્ટિ સાથે સંકળાયેલો છે। દિવસે દિવસે વસ્તીમાં થતો સતત વધારો, અનાજની માંગમાં વધારો, રોકડિયા પાકો ઉગાડવામાં મહત્વનું સ્થાન આપવા લાગ્યા, લોકોનું શહેરીકરણ તરફનું આકર્ષણ અને તેના કારણે તેમના જીવનધોરણમાં પાણીનો વધેલો ઉપયોગ વગેરેને કારણે પાણીની અછત નિરંતર વધતી જોવા મળે છે। તેમ છતાં પાણી પુરવઠાની જે પરિસ્થિતિ હતી તે અને સ્થાનિક વિતરણની અસમાનતા ઘણું કરીને માનવ હિતો, તેમની આજીવિકા તથા આર્થિક વિકાસ માટે પડકારરૂપ છે। આમ, જળ એ મર્યાદિત સંસાધન હોય, જળ સંકટની સમસ્યા આજે ગંભીર બનતી જાય છે। આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતાએ વિકટ પરિસ્થિતિ ઊભી કરી છે, જેના થકી જળ સંકટની સમસ્યા સર્જાય છે, તો તેની પાછળના સંજોગો વિશે મિત્રો આજે આપણે માહિતી પ્રાપ્ત કરીશું। ભારતમાં કેટલાક ભૌગોલિક અને માનવસર્જિત કારણોસર જળ સંકટ સર્જાયું છે, તો તેના વિશે આપણે માહિતી વિસ્તૃતમાં જોઈશું। ભારતમાં પાણી પુરવઠાનો મુખ્ય આધાર ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાતી જોવા મળે છે। પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતના શુષ્ક ક્ષેત્રો તેમજ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં પશ્ચિમ ઘાટના જ્યાં વર્ષા છાયાના પ્રદેશો છે ત્યાં જળ સંકટની જે પરિસ્થિતિ છે ત્યાં ગંભીર સમસ્યા જોવા મળે છે। મિત્રો, દેશને સ્વતંત્રતા મળ્યા પછી સિંચાઈની સગડમાં ઘણો જ વધારો થયો છે, છતાં પણ બે તૃતીયાંશ કૃષિ ક્ષેત્ર હજુ પણ વરસાદ પર જ આધાર રાખે છે। ભારતમાં છેલ્લા 4 દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થયો છે, પરિણામે નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવનધોરણના કારણે આજે પાણીની વપરાશમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે, પરિણામે પાણીની અછત સતત વધતી જતી જોવા મળે છે। પાણીની, સિંચાઈની અને અન્ય જરૂરિયાતો પૂરી કરવા વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા જમીનમાંથી પણ વધુ પડતું પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે, જેના કારણે ભૂમિગતના જળનું જે સ્તર છે એ નીચું ગયું છે અને ભૂમિગત જળના જથ્થામાં મોટા પ્રમાણમાં ઘટાડો થયેલો જોવા મળે છે। આજે ભારતમાં જોઈએ તો પેયજળની પ્રાપ્યતા તથા શુદ્ધતા જીવનનું મૂળભૂત જરૂરિયાત હોય। આજે ભારતમાં 8% શહેરોમાં પેયજળની તીવ્ર અછત જોવા મળે છે। દેશના લગભગ 50% ગામોમાં આજે પણ સ્વચ્છ પીવા યોગ્ય પાણી ઉપલબ્ધ કરવાનું હજુ પણ બાકી છે। આ ઉપરાંત અનેક પ્રવૃત્તિઓ માટે વપરાતા
પાણીની ગુણવત્તા પણ કથળી છે। કૃષિ ઉપરાંત ઉદ્યોગોમાં પાણીનો અનિયંત્રિત ઉપયોગ થાય છે। ઘરેલુ તથા ઔદ્યોગિક એકમોના મલિન જળ જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે। મિત્રો, અહીં આપણે ભારતમાં જળ સંકટની સમસ્યા સર્જવા પાછળના જે સંજોગો છે તેના વિશે વાત કરી હતી। એના પછીનો છે આપણો બીજો મુદ્દો, છે જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન। મિત્રો, આજે જળની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે એ જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન પાછળ કઈ બાબતો મહત્વનું સ્થાન ધરાવે છે તો તેના વિશે આજે આપણે વિશેષ માહિતી પ્રાપ્ત કરીશું। તો સૌ પહેલાં મિત્રો, આપણે જ્યારે જળ સંસાધનોની વાત કરીએ છીએ ત્યારે જળ સંસાધનની સંકલ્પના સમજવાનો પ્રયાસ કરીશું। તો જળ સંકલ્પના એટલે શું? પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ જ આમ જળ એ જીવનની પહેલી શરત છે। તેના વિના જીવન શક્ય જ નથી। સમગ્ર જીવસૃષ્ટિ માટે જળ અનિવાર્ય સંસાધન છે। ભારત માટે પણ જળ ઘણું જ મહત્ત્વનું અને સંકટગ્રસ્ત સંસાધન છે। આપણે જાણીએ છીએ કે ઉપલબ્ધ જળ જ્યારે મર્યાદિત છે તેનું વિતરણ પણ અસમાન છે, સાથે સાથે પ્રદૂષિત જળની સમસ્યા પણ જોવા મળે છે। તો આવા સમયમાં આ જળનો વિવેકપૂર્ણ ઉપયોગ તથા પર્યાપ્ત જળની પ્રાપ્યતા માટેના જાળવણી માટેના ઉપાયો ધરવાની અતિ આવશ્યકતા છે। આમ જળ એવું સંસાધન છે જેને આપણે મહત્ત્વનું સ્થાન આપવું જ રહ્યું। આમ જળ સંસાધનોની જાળવણીના ઉપાયો વિશે મિત્રો આજે આપણે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીશું। જળ સંસાધનોની જાળવણી માટે તેનો બને તેટલો વિવેકપૂર્ણ ઉપયોગ એ સૌથી પહેલી આવશ્યકતા ગણવામાં આવે છે। બીજી જરૂર જળ સંચયન, જેને આપણે જળ ભેગું કરવું અથવા તો એકઠું કરવું। જળ સંચયન માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ, વધારાનું જળ ધરાવતા નદી બેસિનમાંથી ઓછું જળ ધરાવતા નદી બેસિનમાં જળનું સ્થાનાંતર અને ભૂમિગત જળસ્તર ઉપર લાવવાના પ્રયાસોની જરૂરિયાત છે। તો એ બાબતને પણ આપણે ખાસ ધ્યાનમાં લેવું। જળ એક રાષ્ટ્રીય સંપત્તિ છે। દેશના બધા વિસ્તારો માટે તેની ન્યાયી ફાળવણી થાય એ જોવાની આજે સરકારની તાતી ફરજ ગણવામાં આવે છે। આ અંગે કોઈ આંતરરાજ્ય જળ વિવાદ હોય તો તેનો ઝડપથી ઉકેલ લાવવો જરૂરી હોય, જેથી નદીઓ પર બંધ બાંધીને થતા જળાશયનું નિર્માણ અટકી ન પડે। જળ સંસાધનોની જાળવણી માટે જળપ્લાવી ક્ષેત્રોનો વિકાસ અને વૃષ્ટિય જળ બહુ અગત્યના ઉપાયો ગણવામાં આવે છે। તો મિત્રો, અહીં આપણે વાત કરી છે જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયોને ધ્યાનમાં લઈને। હવે પછીનો આપણો મુદ્દો છે જળપ્લાવિત ક્ષેત્ર વિકાસ। જળપ્લાવિત ક્ષેત્ર વિકાસ એ એક પ્રાકૃતિક એકમ ગણવામાં આવે છે અને તેનો ઉપયોગ અનુકૂળતા મુજબ જે નાના નાના પ્રાકૃતિક એકમ ક્ષેત્રોમાં સમન્વિત વિકાસ કરવા માટે કરવામાં આવતો હોય છે। આમ જળપ્લાવિત ક્ષેત્રના વિકાસમાં કેટલીક બાબતો મહત્વનું સ્થાન ધરાવે છે તો તેના વિશે આજે આપણે માહિતી પ્રાપ્ત કરીશું। એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓમાં તેની આસપાસના જેટલા વિસ્તારમાં પડતા વરસાદનું પાણી આવે છે તે વિસ્તારને તે મુખ્ય નદીનું ખીણ ક્ષેત્ર પણ કહેવામાં આવે છે। શાખા નદીના આવા ક્ષેત્રને જળપ્લાવિત ક્ષેત્ર પણ કહે છે। તે મોટા ખીણ ક્ષેત્રોમાં એક નાનું પ્રાકૃતિક એકમ છે, જ્યાં અનુકૂળતા હોય તે ત્યાં તેનો ઉપયોગ નાના પ્રાકૃતિક એકમ ક્ષેત્રોમાં સમન્વિત વિકાસ માટે પણ કરવામાં આવતો હોય છે। જળપ્લાવિત ક્ષેત્રના વિકાસમાં એક સંપૂર્ણ વિકાસનો અભિગમ હોય છે। તેમાં જમીન અને ભેજ સંરક્ષણ, જળ સંચયન, વૃક્ષારોપણ અને વનીકરણ, હોર્ટિકલ્ચર જેને આપણે ઉદ્યાન કૃષિ તરીકે ઓળખવામાં આવે છે, ગૌચર વિકાસ અને સામુદાયિક ભૂમિ સંસાધનોના ઉત્કર્ષ સંબંધી કાર્યક્રમોનો પણ અહીં સમાવેશ કરવામાં આવે છે।
આ કાર્યક્રમોમાં ભૂમિની ક્ષમતા અને સ્થાનિક લોકોની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને ખાસ ધ્યાન લેવામાં આવતી હોય છે અને કાર્યક્રમની સફળતા માટે સ્થાનિક લોકોનો પૂરેપૂરો સાથ અને સહકાર પણ મેળવવાનો હોય છે તાજેતરમાં જ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આવા અનેક કાર્યક્રમો હાથ ધર્યા છે અને તેના ઉત્સાહજનક પરિણામો પણ આવ્યા છે એના પછીનો મુદ્દો છે મિત્રો વૃષ્ટિજળ સંચયન વૃષ્ટિજળ સંચયન જેને આપણે વરસાદ કહીએ છીએ ભૂમિગત જળની ક્ષમતાને વધારવાની આ એક તકનીક છે આમાં વૃષ્ટિજળને રોકીને એકઠું કરવાની વિશેષ પદ્ધતિઓ જેમાં કૂવા બંધારા ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવાનો પણ સમાવેશ થાય છે આ માધ્યમો થકી ન કેવળ જળ સંચયન થાય છે ભૂમિગત જળ સ્તર પણ મિત્રો ઊંચું આવતું જોવા મળે છે ભૂમિગત જળાશયોમાં કૃત્રિમ પુનઃસંચયન તકનીકને અપનાવી વૃષ્ટિજળને એકઠું કરવામાં આવે છે આમ કરવાથી ઘરેલુ જે જરૂરિયાતો છે એ જરૂરિયાતને આપણે સરળ રીતે પૂરી કરી શકીએ છીએ વૃષ્ટિજળ સંચયનના કેટલાક ઉદ્દેશો વિશે વાત કરીશું તો મિત્રો પાણીની જે વધતી જતી માંગ છે એ માંગને પૂરી કરવી સપાટી પરથી જે વહી જતા પાણીનો જથ્થો છે એ જથ્થાને ઓછો કરવો સ્થળ માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા એટલે કે ત્યાં પાણી સ્થળ માર્ગો પર ભરાઈ ન રહે તે બાબતને પણ ખાસ ધ્યાનમાં લેવી ભૂમિજળને એકઠું કરવાની ક્ષમતા તથા જળ સ્તરનો વધારો કરવો ભૂમિજળ પ્રદૂષણને ઘટાડવું મિત્રો આપણે જોઈએ છીએ કે ફેક્ટરીમાં કે અથવા તો કારખાનામાંથી જે ગંદુ પાણી છે એ નદીમાં ઠાલવવામાં આવે છે અને એ જળને ચોખ્ખા જળને એ પ્રદૂષિત કરે છે તો એ બાબતને અહીંયા ખાસ ધ્યાનમાં લેવી કે ભૂમિજળ છે જે પ્રદૂષણને ઘટાડવાની બાબતને પણ ધ્યાનમાં લેવી ભૂમિજળની ગુણવત્તામાં પણ સુધારો કરવો ઉનાળામાં થતા લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતો પૂરી કરવી ભૂમિજળના પુનઃસંચયન માટે ઓછી ખર્ચાળ કેટલીક અન્ય તકનીક જેને આપણે પદ્ધતિઓ તરીકે ઓળખીએ છીએ મિત્રો આમાં પાણીના ભરાવાઓ માટે મદદરૂપ થતા ખાડાનું નિર્માણ કરવું ખેતરોની ચારે બાજુએ ઊંડી નીકો ખોદવી અને નાની નાની નદીઓ તથા બંધારા તૈયાર કરવાનો પણ સમાવેશ થાય છે ધાબા અથવા તો જેને આપણે અગાસી કહીએ છીએ મિત્રો તેના પર વરસાદી પાણીને મોટા ટાંકા અથવા તો જમીન નીચે સરળતાથી આપણે એકઠું કરી શકાય છે મિત્રો અહીં આપણે વૃષ્ટિજળ સંચયન અને તેના ઉદ્દેશો જે પરીક્ષામાં પૂછાય છે તો એ પ્રશ્નની પણ ખાસ નોંધ લેશો પછીનો મુદ્દો આવે છે મિત્રો અહીંયા જળ વ્યવસ્થાપન માટે કેટલીક બાબતોને આપણે ધ્યાનમાં લેવાની છે તો તેના વિશે અહીંયા આપણે વાત કરીશું જળ વ્યવસ્થાપનની વાત કરી છે ત્યારે લોકજાગૃતિ ઊભી કરીને તથા જળ સંરક્ષણ અને તેના કુશળ વ્યવસ્થાપન સંબંધી દરેક પ્રવૃત્તિમાં લોકોના સાથ અને સહકાર દ્વારા લોકભાગીદારી વધારવી બાગ છે બગીચાઓ છે વાહનો શૌચાલયો તથા વોશ મેશીનોમાં જે પાણીનો વપરાશ થાય છે તેનો બને તેટલો કરકસરપૂર્વક ઉપયોગ કરવો ઉપયોગમાં જે આપણે પાણી લીધું છે તેનો શક્ય હોય તો તે પાણીને પુનઃ ઉપયોગ લેવાય તેવા પ્રયત્નો કરવા જળસ્ત્રાવના બધા એકમો જેવા કે કૂવા ટ્યુબવેલ ખેત તલાવડી વગેરેનો ઉપયોગ વધારવો ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જળાશયો છે તેને પ્રદૂષણથી બચાવવા એકવાર પ્રદૂષિત થયા પછી એ જળાશયો વર્ષો સુધી બિન ઉપયોગી બની રહે છે જળ સંચયનની સ્થળોની દુર્દશા તથા જળ પ્રદૂષણને અટકાવવા માટે પાણીની પાઇપોનું તત્કાળ સમારકામ હાથ ધરવું બધા વિસ્તાર માટે કોઈ એક સરખા ઉપાયો લાગુ પાડી શકાય નહીં કોઈ વિશિષ્ટ ક્ષેત્રના જળ સંસાધનોના વિકાસ અને વ્યવસ્થાપન માટે સંબંધિત સ્થાનિક લોકોનો પૂરેપૂરો સાથ અને સહકાર લઈ તેમને સામેલ કરવા જોઈએ આમ વરસાદની અનિયમિતતા અને અનિશ્ચિતતાને કારણે વરસાદ પડે કે ન પડે જળનું સંકટ જ્યારે આપણા પર તોળાયેલું છે
ખેતર હોય કે પછી પાણીયારું, આપણે પાણીનું ટીપે ટીપું સાચવવાની જરૂર છે. આમ જળ એ જ જીવન છે, અને સાચે જ કહેવાયું છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય. આમ જલ હે તો જીવન હે, જલ હે તો કલ હે. એ બાબતને આપણે સાર્થક કરવા માટે જ મિત્રો આપણે એને સમજવું જ પડશે. મિત્રો અહીં આપણું પ્રકરણ નંબર 11 પૂર્ણ થાય છે. તેના સ્વાધ્યાયની નોંધ તમે તમારી નોટબુકમાં નોંધ કરી લેશો. જય સ્વામિનારાયણ.